સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા, આ વિમલ ચુડાસમા કે જે છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલા છે, વિમલ ચુડાસમા કે જ્યારે ગીર સોમનાથની અંદર જે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી, જે બુલડોઝર ફેરવવામાં આવ્યું ત્યારે પણ ચર્ચામાં રહ્યા હતા. આ બુલડોઝર કે જે કલેક્ટર દ્વારા જે આદેશ કરવામાં આવ્યો, ગેરકાયદેસર દબાણો છે તે દબાણો હટાવવા માટેના જે આદેશ કરવામાં આવ્યા હતા અને એ દબાણો હટાવવામાં આવ્યા તે સમયે જે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા છે તેમની સામે વિમલ ચુડાસમા જે પડ્યા હતા અને તેમને જે તેમનો વિરોધ કરતા જોવા મળ્યા હતા. એ પહેલાં પણ જ્યારે ચૂંટણી સમય હતો તે સમયે પણ કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને વિમલ ચુડાસમા એકબીજાની આમને સામને જોવા મળ્યા હતા. એટલે કે કહી શકાય કે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા અને ધારાસભ્ય વિમલ ચુડાસમા કે જે બંને એકબીજાના વિરોધમાં ક્યાંક નિવેદનબાજી કરતા અને તે રીતે જોવા મળી રહ્યા છે. ત્યારે વધુ એક વિવાદ જે આ બંને વચ્ચેનો સામે આવ્યો છે કે જેમાં જે ધારાસભ્ય વિમલ ચુડાસમા છે તેમના દ્વારા એક ફરિયાદ જે કલેક્ટર અને અન્ય એક અધિકારી છે તેમની સામે કરવામાં આવ્યો છે અને તે ફરિયાદને લઈને તે જે ગીર સોમનાથના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે તેમને પત્ર લખવામાં આવ્યો હતો. આ જે કહી શકાય કે જે પત્ર જે ફરિયાદની વાત કરવામાં આવી છે તેની જો ઘટનાની વાત કરવામાં આવે તો ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા જે વર્ષ 2021-22માં જે તેમના વિસ્તારની અંદર જે બસ સ્ટેન્ડોની જરૂર હતી ત્યાંના જે સ્થાનિક લોકોએ રજૂઆત કરી હતી કે આ વિસ્તાર છે કે ત્યાં બસો ઊભી રહે એના માટે બસ સ્ટેન્ડ બનાવવામાં આવે, તે 43 જેટલા બસ સ્ટેન્ડ ધારાસભ્ય વિમલ ચુડાસમાની ગ્રાન્ટમાંથી બનાવવામાં આવ્યા હતા અને તે બસ સ્ટેન્ડ ઉપર ધારાસભ્યએ તેમના ફોટા સાથેના પોસ્ટરો છે તે લગાવ્યા હતા. તે પોસ્ટરો હટાવવા માટેની જે વાત છે તે કલેક્ટર દ્વારા કરવામાં આવી. તેમને કહેવામાં આવ્યું કે વર્ષ 2005માં જે પરિપત્ર છે તેની અંદર આ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તે પોસ્ટર હટાવવામાં આવે, પરંતુ તે પરિપત્ર જોતા તેવી કોઈ જ ઉલ્લેખ અંદર ન હોવાનું જાણવા મળ્યું હતું. પરંતુ પોસ્ટર હટાવવાની જે વાત કરવામાં આવી તે પહેલાં તે પોસ્ટર સાથે ચેડા કરવામાં આવ્યા હતા અને તેને લઈને ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા જે ફરિયાદ છે તે ફરિયાદ કરવામાં આવી. આ પત્ર છે તે પત્ર હું તમને થોડો દેખાડવા માગીશ કે આ વિમલ ચુડાસમાનો જે લેટરપેડ છે ધારાસભ્યનો, તે લેટરપેડ ઉપર 16-10ના રોજ જે આ પત્ર છે જે જિલ્લા સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ ગીર સોમનાથને લખવામાં આવ્યો હતો અને જેની બાબત કે વેરાવળ પોલીસ સ્ટેશનમાં આપેલી જે અરજી સંબંધે FIR નોંધી ન હોવાના કારણે તે તાત્કાલિક ફરિયાદમાં નોંધવામાં આવે તે બાબતે અરજી કરવામાં આવી છે અને તેમાં પણ લખવામાં આવ્યું છે કે જે વેરાવળ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સિટી પોલીસ સ્ટેશન છે તેમને હાલના કલેક્ટર અને આયોજન અધિકારી સામે જે ગુનો નોંધવાની જે ફરિયાદની જે અરજી કરવામાં આવી છે તે અનુસંધાને જે દસ્તાવેજી નકલ સાથેના પુરાવા છે તે મોકલી આપવામાં આવ્યા છે અને તે ગુનો નોંધવા માટે એમ આવે તે વાત છે તે કરવામાં આવી છે. ત્યારે આ જ બાબતને લઈને અમારા દ્વારા વિમલ ચુડાસમા સાથે જે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી છે તે ટેલિફોનિક વાતચીત છે તે પણ આપણે સાંભળીશું કે વિમલ ચુડાસમા આ બાબતને લઈને શું કહી રહ્યા છે કે આ આખો મામલો શું છે અને શું કામ આ ફરિયાદ તેમના દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આપણે અહીંયા પહેલાં એ સાંભળીશું કે જે વિમલ ચુડાસમા સાથે ટેલિફોનિક વાતચીત કરવામાં આવી. આપણી સાથે ધારાસભ્ય વિમલ ચુડાસમા જોડાયા છે, તેમની જોડે સીધી વાત કરીએ. વિમલભાઈ, તમારા દ્વારા એક ફરિયાદ બાબતે પત્ર છે જે જિલ્લા સુપરિન્ટેન્ડન્ટને લખવામાં આવ્યો છે, શું છે આખો મામલો? એમાં વિગતમાં એવું છે કે આની પહેલા સૂત્રાપાડા કોડીનાર સભા હતી કોંગ્રેસ અને એ સમયે ડિમોલેશનની પ્રક્રિયા ચાલતી હતી અને એ સમયે ડિમોલેશનની પ્રક્રિયા ચાલતી હતી ત્યારે આપણે ત્યાંથી કીધેલું કે ત્યારે એ સમયે કલેક્ટર બધા જે ગરીબ માણસોના મકાનો ને બધા તોડતા હતા, આપણે ત્યાંથી જાહેર મંચ ઉપર કીધેલું કે ભાઈ તમે ગરીબ માણસોના મકાનો તોડો છો તો ભારતીય જનતા પાર્ટીના મોટા મોટા બિલ્ડરો છે જે બિનકાયદેસર રીતે મંજૂરી વગરના કોમ્પ્લેક્સો બનાવે છે, હોટલ બનાવે છે, દુકાનો જે પાર્કિંગની જગ્યા છે ત્યાં દુકાનો બનાવી નાખે છે. આવી બિનકાયદેસર તો ત્યાં તમે કોઈ એક જગ્યાએ ન જતા, પણ તમે આવું બધી જે ગરીબ માણસ છે એને જ હેરાન કર્યા છે અને તમે આના કારણે એ પછી તો એક બેન સુસાઇડ પણ કરી ગઈ હતી તમને ખ્યાલ હશે. એટલે આપણે પછી પોલીસ ચોકી જઈ અને એ જે મેં અરાઉન્ડ 9મા મહિનાની 19 તારીખે લગભગ ઓગસ્ટ મહિનો કે મને 19 તારીખે મેં સભા હતી, 20 તારીખે ફરિયાદ સમિતિ હતી અને હું જે આ નિવેદન જે સાચું આપ્યું, સાચું નિવેદન જે આપ્યું, જે વ્યવહારિક વાત કરી એમાંથી કલેક્ટરની પોલ ખોલી. એટલે એને શું કર્યું કે ફરિયાદ સમિતિમાં ત્યાં આયોજન અધિકારીને બોલાવીને કીધું કે જ્યાં જ્યાં બસ સ્ટોપ છે સોમનાથમાં વિમલભાઈના ત્યાં ત્યાં એમના ફોટા બધા પછી કાઢી નાખો. 2002 અને 2005નું પરિપત્ર છે અને એને શું કર્યું કે ફોટા જે બસ
મહિલાઓ છે બહેનો છે ત્યાં ઉભી શકે, ભીંજાઈ નહીં, ખૂબ વૃદ્ધ લોકો બેસી શકે. બસ સ્ટોપો અરાઉન્ડ 43-43 બસ સ્ટોપો બનાવવામાં આવેલા છે. અને એ બધા મહિને શું કર્યું, કોઈને મોકલાવીને ક્રૂરતા મુજબ બ્લેડ થી ડોકું કાપી નાખ્યું, આખું બ્લેડ થી બીજી જગ્યાએ ફોટા કાઢી નાખ્યા. એવી રીતે એક કેમ કે ખુલ્લી જગ્યા ઘટેલી હોય એવી રીતે એમને કરવામાં આવ્યું. અને એ કારણોસર એમને પછી 20 તારીખે આયોજન અધિકારીને કીધું કે તમે હુકમ કરો બધું ખોલવાનું, એટલે 21 તારીખે આ બધું બ્લેડ થી જે પોસ્ટર હતો એને કાઢી નાખ્યા, બ્લેડ થી ડોકો ગળાનું ભાગ કાપી નાખ્યો, આયોજન અધિકારી વાત કરી તો એમને કલેક્ટર ને વાત કરી હશે એટલે એને ખ્યાલ લાગ્યો કે આ તો ગલત થયું છે. કારણ કે 2002 અને 2005 ના પરિપત્રોમાં એવું કોઈ ઉલ્લેખ નથી કે તમે ફોટો ન લગાડી શકો. મેં એમને કીધું ફોટા તો વડાપ્રધાન ના પણ હોય છે અને મુખ્યમંત્રી ના પણ હોય છે અને મિનિસ્ટર ના હોય છે, પંપો માં હોય છે, બસ સ્ટોપો માં હોય છે, 108 માં હોય છે, એકલાદ માં હોય છે. તમે એમના કેમ ઘટતા નથી? પરિપત્ર વાંચ્યું તો પરિપત્ર માં ખાલી એ જ હતું કે ભાઈ હવે જે ધારાસભ્ય ની ગ્રાન્ટ હોય તો એમાં એમની તકતી મારવી, એમાં કોઈ ઉલ્લેખ નથી કે તમારો ફોટો લગાડવો કે ન લગાડવો. ફોટો રાખી શકાય કે નહી. હવે કાલે કે 2 દિવસ પેલા પત્ર આવ્યું એમાં પણ કીધું કે ભાઈ સામાન્ય વિભાગ ના અધિકારી પણ કીધું કે જે 2002 અને 2005 ના પરિપત્ર છે એનું અંતગઠન શું થાય એ તમે નક્કી કરી લો. અને એમાંથી એવી રીતે કલેક્ટર ને જવાબ કોપી મને મોકલાવી છે, એટલે એમને ભૂલ કરી છે કે ક્યાંય કોઈ પત્ર ફોટો કાઢી ન શકાય. અને પછી એ આધાર ઉપર મેં એમને કલેક્ટર ને નોટિસ આપી, એક એરાઉન્ડ થોડા દિવસ પછી નોટિસ આપી, એક બીજા મહિનાની 10મી તારીખે નોટિસ આપી એમને. અને પછી છતાંય પણ એનો જવાબ એક આવ્યો, એના જવાબમાં પણ એ કોઈ સરખો જવાબ ન દઈ શકે, એટલે મારા એડવોકેટે પછી સીધી એપ્લિકેશન આપીને માનહાનિ નો દાવો માટે પોલીસ ચોકી જઈને મેં ફરિયાદ અને પુરાવા આપ્યા. જે પેન ડ્રાઈવ માં નહીં, એ પેન ડ્રાઈવ માં આયોજન અધિકારી કહે છે કે મને કલેક્ટરે કીધું છે એટલે હું મેં આપેલું છે, ઓર્ડર કર્યો છે. અને એ અંદાજે 20 કે 25 દિવસ કે થઈ ગયા છે એ FIR ની નકલ મેં PI વેરાવળ PI ને સોંપી, બધા પુરાવા આપ્યા, એનો વિડીયો પણ છે અને બધું પૂરો હતો, હજી પણ એમને લીધી નથી. એટલે 16-10 પછી પાછું PI ને એક નોટિસ આપો કે 7 દિવસ તમે નહીં લો તમારે હાઈકોર્ટમાં જવું પડશે. એટલે 16-10-2024 ના રોજ મેં ફરી એક પત્ર SP ને લખ્યો, કિશોરના જિલ્લા ના SP ને, અને એમાં 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 જે સુપ્રીમ કોર્ટનો હુકમ છે એની કોપી પણ એડ કરેલી છે. એ જે સુપ્રીમ કોર્ટનો હુકમમાં જે લલિતા કુમારી જે SI હતા એને 2014માં જે હુકમ થયેલો છે જેમની ઉપર પોલીસે ફરિયાદ લેવામાં નથી આવેલી, અને એ સુપ્રીમ કોર્ટે આદેશ કરેલો છે કે આના માટે કોઈની મંજૂરીની જરૂર હોતી નથી, તમારે તાત્કાલિક ધોરણે FIR કરવી જોઈએ, પછી તપાસ કરીને પુરાવા પછી તપાસ કરવી જોઈએ, પણ FIR તો પહેલા તમારે લેવી જોઈએ. પણ આજે 2 દિવસ થયા છે અને આજે પણ હજી પણ ફરિયાદ લેવામાં નથી આવ્યો. બાકી સુપ્રીમ કોર્ટનો ચુકાદો પણ એમાં જોઈને કહ્યો છે, એનો ચુકાદામાં પણ એવું છે કે જો તમે FIR ન લ્યો તો કન્ટિન્યુ કોર્ટ પણ થશે. વિમલભાઈ, જે ફરિયાદ જે કલેક્ટરની ઉલ્લેખ કરવામાં આવ્યો છે એ હાલના જે કલેક્ટર છે તેમની સામે જ છે કે એના પહેલાના કલેક્ટર સામે છે? એ જે ફરિયાદ છે આની પહેલા 2021-22-23 ના બસ સ્ટોપો છે ત્યાં સુધી કેટલા કલેક્ટરો આવ્યા, એમને તો લીગલી આ મંજૂરી લીગલી એવું ક્યારેય નથી કર્યું, એમને તો મંજૂરી આપેલી છે એટલે તો પાસ થયું છે. આ કલેક્ટર આવ્યા એની ઉપર જ કરેલી છે, એને જ આ વસ્તુ કરી છે. બરોબર.
હાલમાં દિગ્વિજય જે જાડેજા કલેક્ટર છે ને, એને જે કર્યું છે ને એને એનું જે સાચી વાત કરી એને, એના કારણે તો એ સાચી વાત પચાવી ન શક્યા અને એ ડાયવર્ટ કરવા માટે થઈને એમને આ કરવામાં આવ્યું છે. તો જો હજી પણ તમારી ફરિયાદ લેવામાં નહીં આવે તો આગામી સમયમાં તમારા દ્વારા શું હાઈકોર્ટના દ્વાર ખખડાવવામાં આવશે કે શું કરવામાં આવશે? અમારી ફરિયાદ જો નહીં લેવામાં આવે તો અમે ગાંધી ચિંધ્યા માંગે ઉપવાસ કરશું, આવેદન પત્ર આપશું, જરૂર પડશે તો આંદોલન કરશું અને જરૂર અને અમે 100% છતાં પણ નહીં કરવા માંગતો હાઈકોર્ટના દરવા ખખડાવું છે, કારણ કે અમને ન્યાય લેવા ઉપર 100% ભરોસો કે ત્યાંથી અમને ન્યાય મળશે. બિલકુલ વિમલભાઈ, નિર્ભય ન્યૂઝ સાથે જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર. ત્યારે ધારાસભ્ય વિમલ ચુડાસમા દ્વારા જે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સામે ફરિયાદ કરવામાં આવી રહી છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. તો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.